ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી આપણી સાથે જોડાયેલા છે તેમનાથી વાત કરીશું મનીષભાઈ જે પ્રકારે રાષ્ટ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો છે કે ગુજરાતની લોકસભાની છવ્વીસમાંથી ચોવીસ બેઠક પર કોંગ્રેસ લડશે અને ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીના ઉમેદવારને આપવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે કેવી રીતે આ નિર્ણય જોઈ રહ્યા છો કેટલો લાભ આ નિર્ણયથી ગુજરાતમાં ગઠબંધનને થશે દેશ બચાવો સંવિધાન બચાવો માટેના એક સૈદ્ધાંતિક વાતને અને એના માટે પ્રતિબદ્ધતા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વએ ખુલ્લા મને લાઇકિંગ માઇન્ડેડવાળી પાર્ટીઓ સાથેનું એક ગઠબંધનનો વિચાર આગળ વધારી રહ્યા છે હું ગર્વ સાથે કહું કોંગ્રેસ કાર્યકરોનું મારા નેતૃત્વ ઉપર મને અત્યંત ગર્વ થાય છે કે અમારા રાષ્ટ્રીય નેતા સન્માનીય શ્રીમતી સોનિયા ગાંધી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય ખડગેજી અમારા રાષ્ટ્રીય નેતા ભાર જો ન્યાયયાત્રા માટે જે સમગ્ર દેશ માટે લડી રહ્યા છે તેવા શ્રી રાહુલજીએ ખુલ્લા મને વિવિધ પક્ષો સાથે ગઠબંધન માટે આગળ વધાર્યા છે એ ગર્વની વાત છે જ્યાં લગી સવાલ છે ગુજરાતની છવ્વીસ બેઠકો એના માટે આજે રાષ્ટ્રીય નેતૃત્વની અમારી સંયુક્ત પત્રકાર પરિષદ ઇન્ડિયા ગઠબંધનની થઈ અને એ પત્રકાર પરિષદમાં અમારા રાષ્ટ્રીય નેતા માનનીય મુકુલ વાસનિકજીએ જે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી એ આવકારદાયક બાબત છે ચોવીસ બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ લડશે અને બે બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડશે આ નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વનો એ આવકારદાયક છે કારણ કે દેશ સામે અનેક પ્રકાર છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા દલશે ઉપર દેશ એ વાત અમારે ખાલી સ્લોગન પૂરતી નહીં પણ હકીકત લક્ષ્ય હંમેશા દેશ માટે આવી જ્યારે જરૂર પડ્યું આ દેશ માટે બલિદાન આપવાની કોંગ્રેસ પક્ષે લડત આપી છે આઝાદીનો જંગ રહ્યો તો દેશના તમામ કોમ જાતિ પ્રાંતને ભેગા કરીને લડવાની વાત આવી કોંગ્રેસે હંમેશા એમાં તનમનધનથી લડત આપી છે અને આ દેશ સામેના જ્યારે જ્યારે જે પ્રકાર ત્યારે કોંગ્રેસ પક્ષે હંમેશા દેશને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે સંવિધાન બચાવવાની વાતની નાણાં સાથે આ દેશના સામાન્ય માણસને ન્યાય મળે અને જે રીતે સરકાર અત્યારે સહમુખ અત્યારે સાહીથી વર્તીને ખેડૂતોને અન્યાય કરી રહી છે યુવાનોને અન્યાય કરી રહી છે દેશમાં મોંઘવારી આસમાને છે અને એજન્સીઓના નામે જે કોઈ પ્રશ્ન પૂછે એની એજન્સીઓના નામે દબાવવાની જે ભાજપાની માનસિકતા છે એની સામે લડત આપવા માટેના આ ગઠબંધન એ સમયની માંગ હતી અને એમાં આગળ વધી રહ્યા છે અચ્છા લાગે છે કે મત વિભાજનને રોકવા માટે ક્યાંક ને ક્યાંક આ ગઠબંધન કરવું જરૂરી બની ગયું કારણ કે જે રીતે કેટલીક બેઠકો પર પરિણામ વિધાનસભાના પણ જોઈએ અથવા તો ભૂતકાળમાં લોકસભાના પણ જોઈએ તો ક્યાંક ને ક્યાંક નુકસાન કોંગ્રેસને થતું રહ્યું અને કોંગ્રેસ માટે પણ કદાચ આ એક વિકલ્પ જ બચ્યો નહીં નિશ્ચિતપણે હું પ્રમાણિકપણે કહીશ સમગ્ર દેશની અંદર કેન્દ્રની મોદી સરકારને માત્ર ચાલીસથી પિસ્તાલીસ ટકા મત કુલ મળ્યા છે અને દેશમાં મોટાભાગે પંચાવનથી પાંસઠ ટકા મત એમની સામેના છે પણ મતના વિભાજનના કારણે તેઓ સત્તા ઉપર છે અને સત્તામાં આવ્યા પછી એમને જનતાને કોરાણ મૂકી દીધી છે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું જીવવાનું તેવા સંજોગોમાં મતનું વિભાજન રોકવા માટે અને અમે વાસ્તવિકતાથી ગુજરાતમાં પણ બે હજાર બાવીસની અંદર જે રીતે મતનું વિભાજન થયું એ મતના વિભાજનને રોકવા માટે આ નિર્ણય કરવો જરૂરી લાગ્યો છે અને સમગ્ર બાબતોમાં ખુલ્લા મને આ મતનું વિભાજન રોકવા માટે અને દેશ બચાવવા માટેનો આ નિર્ણય છે મને એમ લાગે છે કે આ સમયની માંગ પ્રમાણે અને ગઠબંધન સાથે જ લઈને આ દેશના સામાન્ય નાગરિકના ન્યાય માટે અમે આગળ વધશું અચ્છા યુસુદાન ગઢવીનું કહેવું છે કે બે બેઠક ભરૂચ અને ભાવનગર સિવાય પણ દાહોદ પંચમહાલ સુરેન્દ્રનગર જૂનાગઢ આના ઉપર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂત હતા જીતી શકે એવી સ્થિતિમાં હતા છતાં પણ મોટું મન એમના તરફથી રાખવામાં આવ્યું છે દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોય છે હું એમની વ્યક્તિગત કોઈ બાબતનો નિર્ણય કે જવાબ નહીં આપું પણ હું પણ કહું છું કોંગ્રેસ પક્ષના કાર્યકરોની લાગણી હતી ભરૂચમાં ભાવનગરની અંદર લાગણી હતી પણ અમારા કાર્યકર્તાઓએ પોતાની લાગણી વ્યક્ત કરી પક્ષમાં અમારા પ્રદેશ નેતૃત્વએ પણ રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ તમામ પાસાઓની મક્કમતાથી અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિજી ગોળીએ રાષ્ટ્રીય નેતૃત્વ આગળ મક્કમતાથી પક્ષ રજૂ કર્યો પણ અંતે તો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વએ જે કર્યો છે એ નિર્ણયને કોંગ્રેસના કાર્યકર તરીકે અમે આગળ વધારશું સવાલ છે કોણ ક્યાં કેટલું મજબૂત છે કઈ રીતની સ્થિતિ છે એના આકલનમાં મારે હું એટલું માનું છું કે ઇન્ડિયા ગઠબંધન એ આગામી દિવસની અંદર દેશ માટે જરૂરી હતું અને દેશ માટે જરૂરી ઇન્ડિયા ગઠબંધન માટે અમે ખુલ્લા મને મજબૂતીથી આગળ વધશું અંતે તો સૌ માટે દેશ કેન્દ્ર અંદર સ્થાને છે દેશ વચ્ચે સંવિધાન વચ્ચે તો આ દેશ માટે એક જરૂર છે અચ્છા ભાજપનું સતત કહેવું છે કે છવ્વીસમાંથી છવ્વીસ ફરી એકવાર ત્રીજી વાર બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે જો કે હવે ગઠબંધન થઈ ચૂક્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે મત વિભાજન લગભગ હવે તો નહીં થાય શું અપેક્ષા અને શું આંકલન કારણ કે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે બંને બેઠકો તેઓ જીતશે બાકીની ચોવીસમાંથી કોંગ્રેસનું શું આંકલન છે કોંગ્રેસ પક્ષના આ ગઠબંધનથી ઇન્ડિયા ગઠબંધનના કારણે ભાજપાના આજના નેતાઓના નિવેદનો આંચકાજનક છે અને ગડભડાટમાં છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષે જે વાત કરી એ દિવ્યાંગો માટે અપમાનજનક સ્થિતિની છે આવું અપમાન તમે એને સન્માન તો આપી નથી શકતા અપમાન શા માટે કહો એને સન્માન સાથેની જિંદગી જીવી શકે તે માટેના તમે એમને અધિકાર તો નથી આપતા એમને રોજગારી નથી આપતા એને પાત્ર અધિકારો નથી આપતા એના અધિકારોથી તમે વંચિત રાખો છો સ્વરોજગારી કરતા વિકલાંગ ભાઈ બહેનોને તમે ન્યાય નથી આપતા તમારી શાસિત કોર્પોરેશનનો નગરપાલિકાઓ તેમના રોજગાર છીનવી લે છે દબાણના નામે તેમ છતાં તમે હવે ત્યાં સત્તાના અહંકારમાં બેફામ નિવેદન કરીને તમે એમને અપમાન કરો છો મને એમ લાગે છે કે આનાથી દુઃખદ કોઈ બાબત હોઈ શકે નહીં જ્યાં લગી સવાલ છે કોંગ્રેસ પક્ષનું મને પૂર્ણ વિશ્વાસ છે ગુજરાતની જનતા ઉપર કે તેઓ કોંગ્રેસ પક્ષે જે નીતિગત સિદ્ધાંતને આધારે આગળ આ ગઠબંધનમાં ઇન્ડિયા એલાયન્સ આગળ વધી રહ્યું છે તેને પૂર્ણ આશીર્વાદ આપશે અને આગામી દિવસોની અંદર દેશહિતના માટે લોકો મતદાન કરીને કોંગ્રેસ પક્ષના ગુજરાતમાં પણ આશીર્વાદ આપશે અને દેશમાં પણ આપશે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા સલમા રાહુલજીએ બેતાલીસો કિલોમીટરની જે વિશ્વના કોઈ રાજનેતાએ પદયાત્રા નથી કરી એવી રીતે કન્યાકુમારીથી કાશ્મીર માટે ભારત જોડો યાત્રા કરી અને અત્યારે મણિપુરથી લઈને મુંબઈ સુધીની સડસઠસો કિલોમીટરની અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે જે ગુજરાતમાં પણ આવવાની છે મુખ્ય હેતુ તેના માટે પક્ષથી ઉપર દેશ માટેની છે દેશના સામાન્ય માણસના ન્યાય માટેની છે ખેડૂતોને ન્યાય મળે યુવાનોને રોજગારનો ન્યાય મળે શિક્ષણનો અધિકાર મળે બહેનોને સલામતી મળે અને દેશનો એસસી એસટી અનુસૂચિત જાતિનો માણસ બક્ષીપંતનો માણસ લઘુમતીનો માણસ પોતે અહેસાસ સાથે જીવન જીવી શકે કે આ મારો દેશ છે આ તમામ વાત માટે એમને ન્યાયને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પક્ષ આગળ વધ્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે દેશની જનતા સમય આવે લોકતંત્રના ઉત્તમ પર્વની અંદર કોંગ્રેસ પક્ષના અને ગઠબંધનના ઉમેદવારને આશીર્વાદ આપશે અને એનાથી આ દેશ બચાવવાની લડતને મજબૂતી મળશે અચ્છા હંમેશા કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું ભાજપે પણ આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ લગાવ્યા કે આમ આદમી પાર્ટી એ બી ટીમ છે કોંગ્રેસ તરફથી પણ કહેવામાં આવ્યું કે ભાજપની બી ટીમ છે જો કે ભાજપની એ જ બી ટીમ સાથે ગઠબંધનનો સ્વીકાર કોંગ્રેસે આજના સમયે કરી લીધો છે ક્યાંક ભૂલ તો નથી થઈ રહીને કારણ કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી કોંગ્રેસ ભાજપ બંને કહેતું રહ્યું છે ત્યારે એ જ ત્રીજા પક્ષને બે બેઠક આપવાનો સ્વીકાર ભવિષ્યમાં ભૂલ થશે એવું તો નથી લાગી રહ્યું તમારો સુંદર પ્રશ્ન એટલા માટે આ એ ભાજપા છે જે એવું કહેતી હતી કે બાપ બેટીની કાશ્મીર કો લૂંટ દિયા આતંકવાદીઓની પાર્ટીને એવી બધી એની સાથે મહેબૂબા સાથે સરસ મજાનું ગઠબંધન કર્યું હતું એની વાત નથી કરતા આ એ ભાજપા કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવા જઈ રહી છે અને કોંગ્રેસની વાત કરે છે મુસ્લિમ લીગ સાથે જે તે સમયે જોડાણ કરનારા કોણ હતા દેશ સમગ્ર દેશ કામ જાતિ પ્રાંત બધું ભૂલીને અંગ્રેજો સામે લડતી હતી ત્યારે તમે ભારત આ દેશને ક્વિટ ઇન્ડિયોની મુવમેન્ટને રોકવા માટે કરતા હતા અંગ્રેજો દેશ છોડે એની માટે દેશ દેશનો સામાન્ય માણસ લડાઈ લડે ત્યારે તમે અંગ્રેજો સાથે હતા એની વાત કોઈ દિવસ ભાજપા નહીં કરે ભાજપા સગવડિયું રાજકારણ કેવું કહે પિસિંગ પિસિંગ કરતા અજીત પવાર સૌથી મોટા ભ્રષ્ટાચાર જેવા ભાજપામાં આવ્યા બેટી ટીપાબુંદ ગંગાજલનું પીધું કમળનો ખેસ પહેરો શુદ્ધ થઈ ગયા સરસ મજાની વાત છે ભાજપાની અત્યારે તો સરસ મજાની આમ નેતાગીરી કરીને નાયબ મુખ્યમંત્રી છે આ ભાજપા એ છે કે જેમણે અત્યાર સુધી કોંગ્રેસના અનેક નેતાઓને કીધું અત્યારે એમના સાહેબ તરીકે બેઠા છે અને ભાજપનો મૂળભૂત કાર્યકર બિચારો હજી પાથળના પાથલ પોસ્ટર લગાડે એ લોકો માટે એ ક્યારેય નથી કહેતા એમને જેના જેના માટે કીધું એ અજીત પવાર હોય છગન ભુજબળ હોય કે અન્ય નેતાઓ હોય જેને જેને એમને ભ્રષ્ટાચારના મારથીઓ કીધા અત્યારે ભાજપમાં જોવા એટલે બધા શુદ્ધ થઈ ગયા એટલે ભાજપાનો કહેવાતો આ જે છે ને ખેલ એ ખેલને સમજવા જેવો છે કોંગ્રેસ પક્ષે સંપૂર્ણપણે ખુલ્લા મને અમે આ વાત કરી છે અને આ ગઠબંધન એ દેશહિત માટે છે અને ગઠબંધનને દેશના નાગરિકોના આશીર્વાદ મળશે તો ગઠબંધન દેશહિત માટે કરવામાં આવ્યું છે સંવિધાન બચાવવા માટે કરવામાં આવ્યું છે તે પ્રકારની વાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે અને જે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું છે તેનાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આશ્વસ્ત છે કે ગઠબંધનને આ વખતે જનતાનો આશીર્વાદ મળશે કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અધુલ તિવારી ગુજરાત તક અમદાવાદ